હેલો સ્ટુડન્ટ્સ, ગુડ મોર્નિંગ. આજે આપણે ઇંગ્લિશમાં ગ્રામર જોઈશું. આપણે લિટલ સ્ટેપ 10, 11, 12માં એક્ટિવિટી 1 જે છે આપણે ડાઈન, એમાં ગ્રામર ટોપિક આવે છે બે, અને તેનો આન્સર આપણે આપીએ છીએ કે પ્રેપોઝિશનો આવે છે જે આપણે અહીંયા જોઈશું. બે બે ડબલ્યુ એ જી આવી બે એટલે ક્યાં, કઈ ઠેકાણે, કઈ બાજુ, વગેરે. બરાબર, અમુક વ્યક્તિ કે વસ્તુના સ્થાન વિશે એટલે કે તે ક્યાં છે એ પૂછવા જાણવા માટે વેટથી પ્રશ્ન વાક્ય શરૂ કરાય છે. અમુક વ્યક્તિ કે વસ્તુ ક્યાં છે, કઈ જગ્યાએ છે, તો એ જાણવા માટે આપણે તેના વડે ક્વેશ્ચન કરીએ છીએ. વેર વડે, વેર વડે પ્રશ્ન પૂછવામાં આવે છે અને તેના ઉત્તર પ્રેપોઝિશનથી આપવામાં આવે છે. પ્રેપોઝિશન બે બે છે, ઇન, ઓન, અંડર, નિયર. તો ઇન એટલે શું, આઈ એમ, ઇન એટલે માં, અંદર. ઓન, ઓન એટલે ઉપર. અંડર, યુએન આઈ, અંડર એટલે નીચે. અને નિયર, એની એ આર, નિયર એટલે પાસે. જેવા પ્રેપોઝિશન્સના યોગ્ય અપ્રયોગનો ઉપયોગ સ્થાન દર્શાવવા થાય છે. સ્થાન દર્શાવવા માટે પ્રેપોઝિશનનો ઉપયોગ થાય છે. હવે આપણે થોડું જોઈશું. ક્વેશ્ચન વન, વેર ઇઝ ધ બોલ, બોલ ક્યાં છે. જુઓ વિદ્યાર્થી મિત્રો, અહીંયા ચિત્રમાં તમે વેર ઇઝ ધ બોલ, બોલ ક્યાં છે, તો કબાટની અંદર છે. તો શું આવશે, ઇન. બરાબર, તો ધ બોલ ઇઝ ઇન ધ કબોર્ડ, ઇટ ઇઝ ઇન ધ કબોર્ડ, ઇટ ઇઝ ઇન ધ કબોર્ડ. હવે જુઓ સેકન્ડ, વેર ઇઝ ધ બોલ, અહીંયા બોલ ક્યાં છે, બોલ ક્યાં છે. જુઓ તો મિત્રો, કબાટની ઉપર છે. ઉપર માટે શું આવશે, આપણે પ્રોપોઝિશન અહીંયા શીખી ગયા ને આપણે હમણાં, ઓન, ઓન એટલે ઉપર. તો અહીંયા કબાટની ઉપર છે, તો શું આવશે, ઇટ ઇઝ ઓન ધ કબોર્ડ. હવે થર્ડ જુઓ, વેર ઇઝ ધ બોલ, અહીંયા ચિત્રમાં બોલ ક્યાં છે, તો કબાટની નીચે છે. તો નીચે માટે શું આવે, અંડર. શું આવશે, અંડર. તો ઇટ ઇઝ અંડર ધ કબોર્ડ. કબાટની બાજુમાં છે એટલે અહીં આવશે પાસે. તો શું લખીશું આપણે, ઇટ ઇઝ નિયર ધ કબોર્ડ, ઇટ ઇઝ નિયર ધ કબોર્ડ. વિદ્યાર્થી મિત્રો, અહીંયા જુઓ, તમે ચિત્રમાં જોઈ શકો છો કબાટની અંદર બોલ છે એટલે ઇન આવે છે, અહીંયા કબાટની ઉપર બોલ છે એટલે ઓન આવે, અહીંયા નીચે બોલ છે કબાટની નીચે એટલે અંડર આવે, અને અહીંયા કબાટની પાસે બોલ છે તો નિયર આવે. અહીંયા તમે સમજી શકો છો ઇન, ઓન, અંડર, નિયર. એવી રીતે તમને બીજા વાક્યો મોકલીશ, બીજા પ્રશ્નના જવાબ મોકલીશ જે તમારે લખીને મને સેન્ડ કરવાના છે. થેન્ક યુ, નમસ્કાર.